वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમું તરંગ 42મું મહામુક્તરાજ આધારાનંદ સ્વામી આ તરંગમાં ઝિંઝાવદર ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે। મહાન ભક્તરાજ તેમ છતાં કંઈક અંતરમાં ઊંડું ઊંડું માન પડ્યું છે એવા મહામાની અલૈયા ખાચર એને નિર્માનિતાનો ભગવાન શ્રીહરિ ઉપદેશ આપે છે। અલૈયા ખાચર પણ નિર્માનીપણા વિશે માન વિશે ઘણી બધી વાતો કરે છે। મહારાજને થયું ઊંઘતા માણસને જગાડવો સહેલો છે પણ જાગતો હોય અને ઊંઘતો પડ્યો હોય એને કેમ જગાડી શકાય। મૂરખને સમજાવવો સહેલો છે પણ જ્ઞાની હોય અને ખોટા રસ્તે હોય એને સમજાવવો અઘરો છે। એટલે મહારાજે આખી વાત વાળી। મહારાજે એમ કહ્યું, અમે આ સત્સંગમાં આટલું વિચરણ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, કરાવીએ છીએ, પણ સતત અમે ડરતા રહીએ છીએ। જે નિર્ભય છે, કાળના કાળ છે, મૃત્યુના પણ મૃત્યુ છે, એવા નિર્ભય પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વાત કરે છે, અમે સતત ડરતા રહીએ છીએ। અમારા મનનો અમે ક્યારે વિશ્વાસ નથી કરતા। આ મન એવું છે, ક્યારે સત્સંગમાંથી કોને પાડી દે નક્કી જ નથી। પળ માત્ર પણ મનનો જેણે વિશ્વાસ કર્યો એનો કરેલો બધો સત્સંગ નાશ પામે છે। બ્રહ્મા જેવા, ઇન્દ્ર કે ચંદ્ર જેવા, એણે પણ જેણે મનનો વિશ્વાસ કર્યો એ પણ મર્યા છે। મેં વાત કરી હતી હજાર હરિભક્તમાં એક વાત સમજી શકે એવી આ વાત છે। આપણે કરોડો જન્મથી મન સાથે મિત્રતા કરીને જ જીવીએ છીએ। વચનામૃતમાં મહારાજ એમ કહે, જેણે કલ્યાણને ઈચ્છવું તેણે મન સાથે જરૂર વેર બાંધવું, જરૂર વેર બાંધવું। તમે બધા ભગવાનના ભક્ત છો, આપણે એક સ્ટેપ આગળ વધીએ। સ્વામી વિવેકાનંદ એમ કહે છે, રિયલાઇઝેશન ઇઝ રિયલ રિલિજિયન, ધ રેસ્ટ ઇઝ ધ પ્રિપેરેશન, રીડિંગ બુક્સ, લિસનિંગ લેક્ચર્સ, ઓલ ધીસ ઇઝ પ્રિપેરિંગ ધ ગ્રાઉન્ડ બટ નોટ રિયલ રિલિજિયન। મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો। સ્વામી વિવેકાનંદ આના ઉપર ખૂબ બોલતા, વારંવાર કહેતા, રીડિંગ બુક્સ ઓર લિસનિંગ લેક્ચર્સ ઇઝ નોટ રિલિજિયન, કથા સાંભળવી આ ધર્મ નથી, સાંભળેલી કથા પ્રમાણે કર્મ કરવું આ જીવન છે, આ સાચો ધર્મ છે। આપણે તો કથામાં બેઠા એટલે એમ માની લઈએ કલ્યાણ થઈ જશે। મેડિકલ સ્કૂલમાં એડમિશન મળે એટલે ડોક્ટર ન થાય છોકરો,
એડમિશન મળ્યું સારી વાત છે, ત્યાર પછી ભણવું પડે, મહેનત કરવી પડે, એક્ઝામ આપવી પડે, એ પાસ કર્યા પછી એ ડૉક્ટર બને છે. એમ કથા સાંભળવી આ પહેલું પગથિયું છે. ઘણી વાર કહું છું, કાન સુધી પહોંચેલી કથા કલ્યાણ નથી કરતી. કાન સુધી પહોંચેલી કથા કલ્યાણ નથી કરતી, કાળજા સુધી કથા પહોંચે ને ત્યારે કલ્યાણ થાય છે. ભગવાન શ્રીહરિ આ બધી વાતો કરે છે મુમુક્ષુને સમજાવવા માટે. અક્ષરધામમાં જેને જવું છે એના માટેની આ બધી વાતો છે. જગતના રસ કરતા ભગવાનનો રસ અમૃત જેવો જેને લાગે તેનું જ નામ સત્સંગ છે. આવો સત્સંગ જેને હોય તેને પાક્કો હરિભક્ત જાણવો, અને આવો પાક્કો હરિભક્ત થાય તો પણ જો બુદ્ધિમાન હોય ને તો તે મનનો વિશ્વાસ ન કરે, આ સત્સંગમાં દાસનો દાસ થઈને રહે. દાસકુ નહીં કબુ દુઃખ, બડે કુ દુઃખ હી હોત અતિ. દાસકુ નહીં કબુ દુઃખ, બડે કુ દુઃખ હી હોત અતિ. બડે મે માન જો સોખ, તિતનો દુઃખ હી હોત તે, તિતનો દુઃખ હી હોત તે. કોઈને વાત ન સમજાય દાદા, એવી અઘરી જગતની લેંગ્વેજમાં કહેવું હોય તો મેડિકલની ભાષામાં મહારાજ બધી વાત કરે છે. શું બોલે છે સાંભળો. દાસને ક્યારેય દુઃખ હોય નહીં, મોટાને અતિ દુઃખ આવે છે. દાસકુ નહીં કબુ દુઃખ, બડે કુ દુઃખ હી હોત અતિ. અને આપણે શું માનીએ છીએ દાદા, આ બધી તકલીફ નાનાને જ હોય, મોટો થાય પછી બધું છૂટ. એટલે દરેક માણસ શેના માટે મહેનત કરે છે? મારે કંઈક મોટું થવું છે, મારે કંઈક મોટું કરવું છે, મારું નામ મોટું થાય, મારું કામ મોટું થાય, લોકોમાં વાહ પડે, વાહ વાહ થાય, વટ પડે, એના માટે જાજા જેવો દાખલો કરે છે ને. દાસકુ નહીં કબુ દુઃખ, બડે કુ દુઃખ હી હોત અતિ. કોઈ વ્યક્તિ સમજી ન શકે એવી ભગવાન શ્રીહરિ ઝિંઝાવદરમાં અલૈયા ખાચર પાસે વાત કરે છે. દાસને ક્યારેય દુઃખ નથી, મોટાને અતિ દુઃખ આવે છે. જે મોટાઈમાં સુખ માને છે તેને તેટલું દુઃખ થાય છે. એટલા માટે ભક્ત ચિંતામણી ગ્રંથ તમે વાંચ્યો હશે, એમાં સારંગપુરના સ્ત્રી ભક્તોએ ભગવા માંગ્યા. દેશોમાં પ્રભુ જગત મોટાએ, મદ મત્સર એ રસ્યા કાઈ. હે પ્રભુ, આ જગતની કોઈ મોટાઈ અમને ન આપતા. અરે એટલા માટે ગઢપુરનું મંદિર તૈયાર થવા આવ્યું, મહંત કોને કરવા? મહારાજે સભામાં સહજ વાત કરી, આ નિષ્કુળાનંદ સ્વામી છે ને એને મહંત કરવા છે. સાંભળતાની સાથે નિષ્કુળાનંદ સ્વામી તો અડધી રાત્રે જોડી લઈને ભાગી ગયા. બોલો, જગતની રીત એવી હતી, મહંત થવા માટે લોકો મરી મટતા, એકાબીજાના મર્ડર કરી નાખતા, અને ભગવાન સ્વામિનારાયણની રીત કેવી હતી તમે વિચારો. મહંત થવાની વાત આવે તો કોઈ તૈયાર ન થાય, મોટાઈ લેવા માટે કોઈ તૈયાર ન થાય. આ અક્ષરધામની રીત ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં લાવ્યા, આ લોકમાં ભગવાન સ્વામિનારાયણે સાર્થક કરી. ભગવાનના ભક્તનું જીવન કેવું હોય, શ્રીજી મહારાજ આ અલૈયા ખાચર આગળ વાત કરે છે. દુઃખ વિનાનું તો એક ભગવાનનું ધામ છે, તે સિવાયનું બધું દુઃખનું દુઃખ જ છે. અને જે નિષ્કામ ભક્ત હોય તેને આ બધું દેખાય છે, અને તેને અક્ષરધામનું મહાસુખ પણ અનુભવાય છે. ભગવાનની મૂર્તિ અને ભગવાનનું ધામ, એ બે સિવાયનું જે અનંત સુખ દેખાય છે તેને જે ભક્ત દુઃખરૂપ દેખે છે તે ભક્તને જ અમે નિષ્કામ ભક્ત કહીએ છીએ. હરિમૂર્તિ હરે ધામ બિન જે હા. બે વસ્તુ, એક ભગવાનની મૂર્તિ અને બીજું ભગવાનનું ધામ. ધામ એટલે ભગવાનના મુક્તો, કારણ કે અક્ષર પોતે જ બે રૂપે રહ્યા છે. એક રૂપે
ધામ બની ભગવાનને મુક્તોને ધારીને રહ્યા છે, બીજા રૂપે મુક્ત બની ભગવાનની સેવા કરે છે. એટલે કે મહારાજ અને મુક્ત. હરિમૂર્તિ હરે ધામ બિન જે હા, અનંત સુખ દુઃખ દેખે તે હા. ભગવાનની મૂર્તિ અને મહારાજના ધામ સિવાય અનંત જગતના જે કંઈ સુખ છે એ બધા સુખને જે દુઃખરૂપ દેખે છે, એવો જે ભગવાનનો ભક્ત છે ને એ નિષ્કામી છે. આ સત્સંગની કેવી કેવી કથાઓ. શ્રીજી મહારાજ ધામમાં જાય, મોટા મોટા મંદિરો, ગગનચુંબી મંદિરો, આ સત્સંગની શોભા દિન પ્રતિદિન વધારવા લાગ્યા. સત્સંગની યશ ગાથા કહેવાય છે સમુદ્ર પાર સુધી પહોંચી, એવામાં ભગવાન શ્રીહરિ સ્થાપિત સર્વપ્રથમ મંદિર અમદાવાદનું એના મહામહંત એવા સર્વનિવાસાનંદ સ્વામી, 40 શિષ્યો હતા, 50 જોડ ચરણારવિંદ હતા, અમદાવાદ મંદિરના મહંત હતા, અયોધ્યા પ્રસાદજી મહારાજ જેમને પૂછ્યા વિના એક પણ કામ ન કરે, આવા સર્વગુણ સંપન્ન સંત. કાલે વાત આવી હતી ને, સદગુણ કેટલા છે એ ભગવાન નથી જોતા, સાધના કેટલી છે એ પણ ભગવાન નથી ગણતા. ભગવાન હિસાબ એક જ માંડે છે સાધુતાનો. ભગવાનને રાજી કરવા માટે સદગુણ કરતા, સાધના કરતા પણ સાધુતા એ શ્રેષ્ઠ છે. એટલે વચનામૃતમાં મહારાજ એમ કહે છે, સાધુ જેવી બીજી કોઈ પદવી નથી. સાગરમાં તો મહારાજ ત્યાં સુધી બોલ્યા, અક્ષરધામના મુક્ત કરતા પણ સાધુની પદવી અધિક છે. પરમની ધીમેરી સંત હે, ઇનસે અધિકન કોઈ. પરમની ધીમેરી સંત હે, ઇનસે અધિકન કોઈ. અક્ષરધામ સે અધિક હી, સમજાય છે ને હિન્દી શબ્દો, અક્ષરધામ સે અધિક હી સંત કુમાને સોય. અક્ષરધામ કરતા પણ એનો મહિમા અધિક છે. શા માટે? સાધુ જેવી બીજી કોઈ પદવી નથી. સાધુ છે ને એ ભગવાનને અત્યંત વાલા છે, કારણ કે એના જીવનમાં સરળતા છે, એના જીવનમાં સહજતા છે, એના જીવનમાં પોતાનું મન જ નથી, એટલે પોતાનો સંકલ્પ જ નથી. એ જે કંઈ કરે છે એ મહારાજને રાજી કરવા માટે જ કરે છે. આવા સંત એનો મહિમા કેટલો મોટો છે. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોઈ ન રહે. કહે નિષ્કુળાનંદ શિષ નામી, સાચે સહુને કહે. નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને કહે છે, કહે નિષ્કુળાનંદ શિષ નામી, હાથ જોડી મસ્તક નમાવી. શિષ નામી સ્વામી એમ કહે છે, માથું નમાવીને તમને વાત કરું છું, હાથ જોડીને તમને વાત કરું છું. મારી આટલી વાત માનો, આવા સંત મળ્યાને ત્યારે માની લો મને ભગવાન મળી ગયા. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર એમ કહે, જો આપણા મનમાં એમ થાય ને મને મહારાજ નથી મળ્યા, તો સમજીએ આપણી બહુ મોટી ખામી છે. જે કસર ક્યારે ભાંગે નહીં એવી મોટી કસર છે. આ મૂર્તિ દ્વારા મહારાજ આપણને પ્રગટ મળ્યા છે, આ સંત દ્વારા મહારાજ આપણને પ્રગટ મળ્યા છે. એમાં જે હા પડી જાય ને, આનું જ નામ આત્યંતિક કલ્યાણ. દેહ છોડીને ધામમાં જવું એ મહારાજનો મત નથી, છતે દેહે અક્ષરધામનું સુખ અનુભવવું આ શ્રીજી મહારાજનો મત છે. કેટલી અદ્ભુત મહારાજ વાત કરે છે. નિષ્કામ ભક્ત કોણ છે? હરિમૂર્તિ હરે ધામ બિન જે હા, અનંત સુખ દુઃખ દેખે તે હા. સર્વનિવાસાનંદ સ્વામી, અમદાવાદ મંદિરના મહંત, આવું મોટું સ્થાન, આવું મોટું નામ, આવું મોટું કામ, એમાં ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા આવે. ગોપાળાનંદ સ્વામી વચનામૃતની વાતો કરે. ભગવાન સ્વામિનારાયણના મુખેથી વચનામૃત સાંભળ્યા હતા, પણ એ વચનામૃતે અસર ન કરી એટલી અસર એ જ વચનામૃતની વાણી ગોપાળાનંદ સ્વામીએ જ્યારે કરીને સ્વામીના મુખે વાત સાંભળતા જાય અને હૃદય વિંધાતું જાય કે બધું કર્યું પણ જે કરવા જેવું છે તો નથી કર્યું. અમદાવાદ આવ્યા,
ઉદાસ થઈ ગયા. મહારાજશ્રી પાસે આવી વિનંતી કરી, મહારાજશ્રી મને આજ્ઞા આપો, મારે વડતાલ જવું છે. પણ સ્વામી સેના માટે? બસ આ મહંતાઈ, આ મોટાઈ, આ પદ, આ પ્રતિષ્ઠા, આ વાહ વાહ, આ વૈભવ. મહારાજશ્રી હવે એમ લાગે છે કે જેના માટે સાધુ થયા એ તો કરવાનું જ રહી ગયું. મહારાજશ્રીએ ખૂબ સમજાવ્યા, સ્વામીએ બધા ચરણારવિંદ હતા મહારાજશ્રીને આપ્યા, મહારાજશ્રી પાછા આપ્યા, પોતાના શિષ્યોને બોલાવી બધાને એક એક જોડ ચરણારવિંદ આપ્યા, 10 જોડ વધ્યા એ મંદિરમાં આપી દીધા. અને સ્વામીએ બધા શિષ્યોને કહ્યું, હવે હું મારા કલ્યાણ માટે જાઉં છું, શિષ્યોનો ત્યાગ કરી વડતાલ આવે. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હું તો કોઈને શિષ્ય તરીકે રાખતો જ નથી. સ્વામી કરગરે છે, નહીં નહીં સ્વામી, તમારા ચરણોમાં મને રાખો, ગમે તે રીતે મને નિવાસ આપો. ત્યારે સ્વામીએ છેલ્લે કહ્યું, મારા સાધુ પુરુષાનંદ છે, એમના શિષ્ય થઈને તમે રહો તો આ મંડળમાં રહેવા મળશે. અમદાવાદ મંદિરના આટલા મોટા મહંત, ગોપાળાનંદ સ્વામીના શિષ્યના શિષ્ય થઈને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે રહ્યા, આ સત્સંગ દાસપણાનો છે. જ્યારે જ્યારે દાસપણું આવે છે ને, દાસકુ નહીં કબો દુઃખ, દુઃખ છે ને એનું મુખ્ય કારણ છે અહંકાર, દુઃખ છે ને એનું મુખ્ય કારણ છે માન, દુઃખ છે એનું મુખ્ય કારણ છે આસક્તિ. તમે વાત સાંભળી હશે, એક મોટું ગ્રાઉન્ડ, ઘણા બધા માણસો રમે છે, એ ગ્રાઉન્ડમાંથી એક સંત ત્યાંથી પસાર થઈ રહ્યા છે. એણે જોયું એક માણસ ઊભો ઊભો ત્યાં રડે છે. પૂછ્યું, ભાઈ તું કેમ રડે છે? પેલો અણસમજુ માણસ, એણે વિનંતી કરી, સ્વામીજી હું ક્યારનો ઊભો ઊભો જોઉં છું, ભાઈ અહીંયા બધા લોકો આનંદમાં છે, તું કેમ રડે છે? પણ સ્વામીજી હું ક્યારથી નિહાળું છું, આ ગ્રાઉન્ડમાં મેદાનમાં બધા માણસો એક દડાની પાછળ એવા પડ્યા છે, એટલી બધી એને લાતો મારે છે, ફૂટબોલની ગેમ ચાલે, ગામડાના માણસને સમજાય નહીં. આ દડાનું એવું વળી શું પાપ છે કે બધા એની પાછળ પડી ગયા છે, એને જ લાતો મારે છે, એને જ લાતો મારે છે. અણસમજુ માણસની આ વાત પેલા સંતને બરાબર સમજાઈ ગઈ. એણે કહ્યું, ભાઈ જો એવું છે, એ દડામાં જ્યાં સુધી હવા ભરી છે ત્યાં સુધી લાતો ખાવી પડશે, એની હવા નીકળી જશે ને પછી લાતો ખાવાની બંધ. એમ જ્યાં સુધી આપણા આત્માની અંદર હવા ભરી હશે ને ત્યાં સુધી માયા બરાબરની લાતો મારશે. પણ જ્યારે આપણું અહમ, આપણો અહંકાર ઓગળી જશે ને, આપણને એમ થશે ને, આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય. શ્યામ તારી બાંસુરી થઈ બજવું છે મારે, શ્યામ તારી બાંસુરી થઈ બજવું છે મારે, સુર કેવા ક્યાં છેડવા એ જોવાનું તારે. ભગવાનનું વાજિંત્ર બની જાય, એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગોડ, ભગવાનનું એક રમકડું બની જાય, ભગવાનના હાથની કઠપુતળી બની જાય, આવું દાસપણું જ્યારે જીવનમાં આવે ને, એને સુખ સુખ અને સુખ. કેટલાક લોકો આવી વાતો શીખીને નિષ્કામ ભક્ત બની જાય છે, જે ઓળખી શકાય નહીં, પણ વર્તનમાં તે છાનું રહેતું નથી, માનખંડનમાં તે કળાઈ જાય છે. જેને ભગવાનનો અપાર ખપ હોય, એક એક શબ્દો કેવા મહારાજ બોલે છે, આ અલૈયા ખાચર માટે વાત નથી, જીવ પ્રાણી માત્ર માટે વાત છે. અલૈયા ખાચર જેવા મહાજ્ઞાની, મહામુક્ત, જેમાં એક નાની એવી કસરને લીધે કલ્યાણમાં ખામી આવી ગઈ. મહારાજ અલૈયા ખાચરને વાત સમજાવવા ઘણી મહેનત કરે છે, પણ મહારાજને લાગ્યું કે આ વાત મારી સવળી નહીં જાય, એટલે મહારાજે આખી વાત જુદી રીતે લીધી. જે મુમુક્ષુ હોય એને કામ લાગે એવી વાત છે, જેણે મોક્ષ સુધી પહોંચવું છે એના માટે અપાર કામની વાત. કઈ વાત છે? જેને ભગવાનનો અપાર ખપ હોય તેનું માન ખંડન થાય તો પણ તે લગારે સત્સંગમાંથી ખસે નહીં. બાકી તો સત્સંગમાં આવે છે ને, વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જીવનો તો એવો સ્વભાવ છે, ભગવાનની ભક્તિ પણ માન મેળવવા માટે કરે. માની હરિભક્તને કૂતરા જેવો મહારાજે કહ્યો.
આણંદજી સંઘેડિયાને હડકુતરી કહેવાનું કહ્યું. સાધુના જોડા પગરખા પડ્યા હોય ત્યાં બેસવાનું થયું. જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ ઝોકલ જોકલ ઉરમાં કલ્યાણની હોય આશ. હૃદયમાં કલ્યાણની આશા ઈચ્છા હોય ને એટલે ખપ હોય ને, સાધુના ખાસડા પગરખા પડ્યા હોય ને ત્યાં બેસવા મળે ને તો પણ મોટા ભાગ્ય માને. કેટલી કથાઓ આ સત્સંગમાં છે, ખપ વિના બધું અધૂરું. આ ખપ આટલો શબ્દ સમજાય ને એમાં બધું આવી ગયું. ખપ એટલે ગરજ, ખપ એટલે સ્વાર્થ. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, પ્રકૃતિ ટાળવી એ તો અતિ કઠણ છે. અંત્યનું 24મું. પ્રકૃતિ સ્વભાવ વાસના એની વાત કરતા કરતા મહારાજે દ્રષ્ટાંત આપ્યું, પરંતુ જો સ્વાર્થ જાગે તો પ્રકૃતિ ટળતા વાર નથી લાગતી. તે આ ગઢપુરવાસીઓને અમને રાખ્યાનો સ્વાર્થ છે તો અમને નથી ગમતું એવું એક પણ અંગ એ લોકો રાખતા નથી. સ્વભાવને છોડવા માટે છેલ્લામાં છેલ્લું કલ્યાણનું જે પગથિયું છે સ્વભાવ છોડવા, બાકી બધું છૂટે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં, હમણાં પણ વિચરણમાં કેટલી વાર ગુરુજી આ વાત કરી છે. કલ્યાણના માર્ગે બે જ વસ્તુ નડે છે, એક પોતાનો સ્વભાવ અને બીજું બીજાનો અભાવ. સત્સંગ કરતા 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 ધીમે ધીમે સમજણ આવે એટલે બીજાનો અભાવ લેવાનું તો બંધ થઈ જાય. તેમ છતાં પોતાનો સ્વભાવ છોડવો ને એ તો એટલું કપરું કામ છે. ગોપાળાનંદ સ્વામી કહે, અક્ષરધામના દરવાજા સુધી દેહાભિમાન સાથે ચાલે છે. આ દેહાભિમાનની અંદર સ્વભાવો પડ્યા છે. એક પોતાનો સ્વભાવ અને બીજું બીજાનો અભાવ કલ્યાણના માર્ગે સૌથી વધારે વધારે નડનારી આ બે વસ્તુ છે. સત્સંગ કથા વાર્તા એ કરીને સમજણ આવે ત્યારે બીજાનો અભાવ છૂટી જાય છે, પણ પોતાનો સ્વભાવ નથી છૂટતો. એ તો જ છૂટે ખપ જાગે, તો જ છૂટે ગરજ જાગે, તો જ છૂટે આ સત્સંગની અંદર ભગવાન સંતો ભક્તો એની આગળ સ્વાર્થ જાગે. વચનામૃતમાં મહારાજે અંત્યનું પહેલું દ્રષ્ટાંત આપ્યું, ચોર છે, નિર્દય છે, નિષ્ઠુર છે, પણ પોતાના પરિવાર સાથેને દયા વર્તે છે, પ્રેમ વર્તે છે. કારણ ખપ છે, સ્વાર્થ છે. જેને જ્યાં સ્વાર્થ હોય ત્યાં એની પ્રકૃતિ ટળી જાય છે, સ્વભાવ ઓટોમેટિક હટી જાય છે. જેમાં ક્રૂરતા છે એવો ચોર પણ પ્રેમાર બની જાય છે પરિવારની પાસે, કારણ ખપ છે. એમ આપણા ગમે તેવા સ્વભાવ હશે પણ ભગવાન અને સંતની આગળ ખપ જાગે ને, સ્વાર્થ જાગે ને, તો ચોક્કસ આપણા સ્વભાવ છૂટતા વાર નહીં લાગે. કેવી મહારાજે જોરદાર વાત કરી. ભગવાન કો ખપ હોવે અપારા, ભગવાન કો ખપ હોવે અપારા, માન ખંડે ન ખસે લગારા, માન ખંડે ન ખસે લગારા. જેને ભગવાનનો અપાર ખપ છે એટલે કે ભગવાનનો સંતોનો ભક્તોનો ખપ છે, ગરજ છે, તેને ગમે એટલું માન ખંડન થાય છતાં પણ સત્સંગમાંથી લગરીક પણ ખસતો નથી, પડતો નથી. માનને જાતા તો તે નજરે નથી ચડતું, પણ માન વિના બધા રસ ફિક્કા લાગે છે. લો, માન એવું છે જેમ જે શાકમાં મીઠું નાખ્યું હોય તેમાં ઘી ઘણું નાખે, સાકર પણ વધારે નાખે, પણ તે બધું થોડા એવા મીઠા જેટલું સ્વાદું ન થાય. ચાહે તેટલા દૂધ અને સાકર પીવે પણ જો ખોરાકમાં મીઠું ન લે તો મીઠા વિના શરીર પણ નિર્બળ થઈ જાય છે. ઈશ્વર ઈચ્છાથી મીઠું સમુદ્ર કિનારે થાય છે, પણ મનુષ્ય સિવાયના જંતુઓને તે ગમતું નથી. મનુષ્યમાં તો રાજાથી રંક પર્યંતના બધા જ લોકો મીઠા વિનાનું અન્ન કોઈ ખાતા નથી. બ્રહ્માના 50 વર્ષ વીતી ગયા છે, અત્યારે 51મું વર્ષ ચાલે છે. તેના પહેલા દિવસનો 28મો કળિયુગ ચાલી રહ્યો છે. શાલિવાહન શકનો 1800 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ઈશ્વર ઈચ્છાથી
ઉત્તર દિશા તરફથી એક રાજા આવ્યો છે. અહીંયા ઉત્તર દિશા લખ્યું છે સાગરમાં, પણ આપણે પાછળ પણ ઘણીવાર વાત આવી કે આ દિવ્ય શાસ્ત્રો છે, આ દિવ્ય શાસ્ત્રોને આપણે દિવ્ય રીતે સમજવાના છે. આધારાનંદ સ્વામી જેવા મોટા મુક્ત આ બધા ગ્રંથો લખે છે, દિવ્ય દ્રષ્ટિથી લખી રહ્યા છે. એટલે સ્વામીએ કઈ રીતે ઉત્તર દિશા ગણી પાછળ આપણે વાત આવી હતી એ આપણે પછી જોઈએ, કારણ કે પશ્ચિમ દિશામાંથી આ રાજા આવ્યો છે. રાજા એટલે કોણ? અંગ્રેજ. એની મહારાજ વાત કરે છે. ઈશ્વરની ઈચ્છાથી ઉત્તર દિશા તરફથી એક રાજા આવ્યો છે જે નીતિ બહાર ચાલતો નથી. અંગ્રેજોની પ્રશંસા કેટલી બધી છે, ક્યારેય પ્રજા પાસેથી લાંચ લેતો નથી. પોતાના રાજ્યમાં ચોરોને રાખીને પ્રજાને લૂંટાવતો નથી, અને જે રાજાઓ પ્રજાને લૂંટાવે છે તે બધાને કેદ કરી દે છે. આજે પણ આપણે જોઈએ છીએ અંગ્રેજોમાં પ્રામાણિકતા, અમે અંગ્રેજોમાં નીતિમત્તા, એનું ધોરણ કેટલું ઊંચું છે. હમણાં જ અમે ફ્લોરિડામાં હતા. તમે જાણો છો ફ્લોરિડામાં બે વીક પહેલાં બહુ મોટું હરિકેન આવવાનું હતું. આખું હરિકેન એની ડિરેક્શન બદલી ગઈ. મહારાજે બહુ મોટી રક્ષા કરી બધા ભક્તોની, એટલે એ બાબતમાં હરિકેનની વાત ચાલતી હતી. ત્યારે ત્યાંના ભક્તોએ વાત કરી કે સ્વામી હરિકેન આવે આટલું બધું નુકસાન થાય, પણ સરકાર પૈસા પણ લોકોને એટલા જ આપે. બે વર્ષ પહેલાં અરમા, તમે નામ સાંભળવું હશે, બહુ મોટું હરિકેન અરમા આવ્યું હતું, ત્યારે એટલું નુકસાન થયું હતું. સરકારે જાહેરાત કરી જે જે લોકોને જે કંઈ પ્રકારનું નાનું મોટું નુકસાન હોય તે આવી નુકસાનીની જાણ કરી અને તે પ્રમાણે પૈસા લઈ જાય. સરકારની ઉદારતા પાસે બધા જ લોકો લાભ લેવા દોડી પડ્યા, જેમાં સારા સારા સુખી ઘરના લોકો પણ, જેનું કંઈ નુકસાન નહોતું થયું, અરે મોટા ડોક્ટરો હતા એમના ઘરના લોકો પણ લાઈનમાં ઊભા રહી ગયા કે અમારે આવું નુકસાન છે, આવું નુકસાન છે, આવું નુકસાન છે. પણ ત્યારે હરિભક્તો વાત કરતા હતા કે સ્વામી અમેરિકન લોકો, અમુક લોકો અમેરિકનો ગરીબ હતા, સામાન્ય જોબ કરનારા હતા, એ લોકો ઊભા ન રહ્યા લાઈનમાં. અમારું કંઈ બગડ્યું નથી, અમારું કંઈ તૂટ્યું નથી, અમારું નુકસાન થયું નથી, મફતનું ખોટું કેમ લેવાય અમારાથી? મફતનું મેળવવાની દાનત જ્યારથી જીવમાં જાગી છે ને, ત્યારથી આ કળિયુગ એટલો બધો ફેલાયો છે. એટલા માટે આપણે ભગવાનના ભક્ત છીએ. ગમે ત્યારે આવું પ્રલોભન આવે, બે જ પ્રલોભન આ જગતના ખતરનાક છે, એક રૂપનું અને બીજું રૂપિયાનું. રૂપ અને રૂપિયાની માયામાં જે ન ફસાય, કનક અને કામિનીમાં જે ન બંધાય, શાસ્ત્ર એને એમ કહે છે ભગવાન જેવો દિવ્ય છે. એ સંત કે ભક્ત એમાં ભગવાનના બધા સદગુણો આવી ગયા. અંગ્રેજોની નીતિમત્તા કેવી છે એની અનેક વાર સાગરમાં વાત આવી, ફરીવાર વાત આવી. શ્રીજી મહારાજ ઝિંઝાવદરમાં કહે છે આ રાજા કેવો છે, લાંચ લેતો નથી, પ્રજાનું હિત જ ઈચ્છે છે. એકબીજાના રાજ્યમાં જઈને કોઈ જો પ્રજાને લૂંટી ખાતો હોય તો તે રાજા તરત તેને અધર્મ દેખીને કેદ કરે છે. પ્રજાના દુઃખને દેખીને પરમેશ્વરે તેમાં પ્રવેશ કર્યો અને સત્સંગની વૃદ્ધિ કરાવવા માટે પ્રજામાં અત્યંત સુખ કરવા લાગ્યા છે. દેશમાં જે બુદ્ધિમાન મનુષ્યો છે તેમાં માનો ઈશ્વરે પ્રવેશ કર્યો હોય તેમ તે લોકો બધા કહે છે કે આપણો આ સત્સંગ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય અને આ રાજા, આ રાજા એટલે કોણ? અંગ્રેજ સરકાર. એક સરખી રીતવાળા છે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, મહારાજ રીતે કરીને અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. સત્સંગની સ્થાપના. કયો સત્સંગ? પડી વસ્તુ કોઈની હાથે નવ જાલેરાજ, ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલેરાજ, આ સત્સંગની રીત. આખી દુનિયા પડેલી વસ્તુમાં કોણ મોહિત ન થાય? મહારાજે આવી ઊંચી નીતિમત્તા સ્થાપી. આપણે જાણીએ છીએ લોયાધામ, લોયાધામના એ નાનકડા એકદમ ગરીબ કહેવાય એવા એ હરિભક્ત ઘેલાભાઈ, એની જ્ઞાતિ પણ કોળીની જ્ઞાતિ. ઘેલા કોળી, દુકાળના દિવસો છે, ખાવાનું અન્ન મળતું નથી, એવી પરિસ્થિતિની અંદર મુક્તાનંદ સ્વામીએ કૃપા કરી એક ચિઠ્ઠી લખી આપી, સુરત તમે જાઓ, ત્યાંના ભક્તોની મદદથી તમે સુખી થશો. સુરત જવા નીકળે, રસ્તામાં એક સોનાનું મોટું ઘરેણું પડેલું એણે જોયું. ઘેલાભાઈ આગળ ચાલે છે,
દસ ડગલા પાછળ દૂર એના પત્ની ચાલે છે. ઘેલા કોળીને એમ થયું કે આ તો મહારાજની આજ્ઞા નથી, પડેલી વસ્તુ ધૂળ બરાબર છે, પણ પાછળ સ્ત્રી આવે છે, કદાચ એનું મન આમાં લોભાઈ ન જાય એટલે એમણે પગથી ઠેબુ મારી ધૂળ નાખી દીધી. થોડે દૂર ભેગા થયા, બંને જણા વાતો કરે છે ત્યારે એમના ધર્મપત્નીએ પૂછ્યું, તમે રસ્તામાં ધૂળનો ઢગલો શું કરતા હતા, ત્યાં શું એવું હતું? ત્યારે ઘેલાભાઈએ વાત કરી કે ત્યાં તો છે ને એક સોનાનું ઘરેણું પડ્યું હતું, મને એમ થયું તારું મન લલચાઈ ન જાય, મહારાજની આજ્ઞા છે પડી વસ્તુ અમારા હરિભક્તે અડવી પણ નહીં, જોવી પણ નહીં, એટલે મેં એના ઉપર ધૂળ નાખી દીધી. અને ત્યારે એમના ધર્મપત્નીએ જે વાત કરી, પડેલી વસ્તુ એ તો વિષ્ટા બરોબર છે, તમે એના પર ધૂળ નાખી, તમને મારા ઉપર એટલો ભરોસો નથી. કેવા ઊંચા સંસ્કારો ભગવાન સ્વામિનારાયણે, કેટલા ઊંચા સંસ્કારો ભગવાન સ્વામિનારાયણે સામાન્યમાં સામાન્ય નાનામાં નાના ભક્તો સુધી પહોંચાડી દીધા હતા. આ ક્રાંતિકારી કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે, એટલા માટે અંગ્રેજોએ નોંધ લીધી, એ સમયની મોટી મોટી રાજસત્તાઓએ નોંધ લીધી કે જે શસ્ત્રથી ક્રાંતિ ન થઈ એ ક્રાંતિ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશે કરીને થઈ. એટલા માટે ડાયા બુદ્ધિશાળી લોકો એમ કહેતા, આ સત્સંગ અને અત્યારના રાજા બંને રીત સરખી છે. ઉત્તરખંડમાંથી જે રાજા અને તેના સાથીદારો અહીં આવ્યા છે તેઓ ઘણા બુદ્ધિશાળી છે, તેઓ આપણા સત્સંગની રીતને દેખીને ઘણા ખુશ થાય છે. આપણા સત્સંગ સિવાયના બીજા જે મત છે તેમાં અધર્મ પ્રવેશ થઈ ગયો છે એવું તેણે દેખ્યું છે. કેટલાક તો ચોર રાખીને ચોરી કરાવે છે અને ઠેક ઠેકાણે પરસ્ત્રીઓ ભોગવે છે, તેઓ જાહેરમાં ધન અને સ્ત્રીઓને રાખે છે, દેશમાં તથા વિદેશમાં સિદ્ધ થઈને ફરે છે, શરીર ઉપરના કપડાં કાઢી નાખીને રાખ ચોળે છે, પણ તેના મનમાં સ્ત્રી અને ધનનો પ્રેમ અપાર પડ્યો છે. જે જે પ્રકારના કેફ અને ફેલ કહેવાય છે તેમાં તો ભરપૂર ડૂબા હોય છે, તેઓ કોઈ પણ અધર્મથી બહાર નથી, તેમને નિયમ કે મર્યાદા લગારેય રહ્યા નથી, વેશ્યાઓના તાયફાને તો સાથે રાખે છે અને લોકો તેમને ઘેરીને નમસ્કાર કરે છે, રાત દિવસ સોગઠાથી અને ગંજીફાથી રમ્યા કરતા હોય અને મુખથી તો ઘણી ગાળો જ બોલતા હોય, આવા હોવા છતાં લોકો તેને સંત માને છે. કળિયુગ છે ને, 200 વર્ષ પહેલાં આ પરિસ્થિતિ હશે તો અત્યારે થાય એનું શું આશ્ચર્ય. આવી પરિસ્થિતિ ત્યારે હતી, શ્રીજી મહારાજ એટલા માટે કહે છે આવા હોવા છતાં લોકો તેને સંત માને છે, ત્યાં જ્યાં જાય ત્યાં તેમનો અનેક રીતે સત્કાર થાય છે, કેટલાક તો વર્ણી પરમહંસ કે સંન્યાસી થઈને બટુ ભૈરવની ઉપાસના કરે છે, તે બધા ભવાની અંબા કે બહુચરના મંત્રનો જપ કરવા લાગ્યા છે, કેટલાક ભેખધારી અને સંસારી પણ મેલા મંત્રનો જપ કરવાનું શીખે છે. આપણા સત્સંગ સિવાયના જેટલા મતપંથ છે તેમાં પાખંડ વિનાનો એક પણ મત રહ્યો નથી. તો કળિયુગમાં જાજુ પાખંડ વધી રહ્યું છે અને પેટનું ગુજરાન કરવા માટે ઉપલક રીતે ભગવાનનું બહાનું રાખે છે અને પાપનું પોષણ કરે છે. જીવનો મોક્ષ કરે એવા જ્ઞાનને તજીને છળ અને કપટવાળા જ્ઞાનને શીખે છે. તે રાજા એટલે કે અંગ્રેજ, તેણે આ દેખ્યું કે સત્સંગ સિવાયના જે છે તેમાં તો બધું જ અજ્ઞાન ભર્યું છે, સત્ય ને અસત્ય ચોખ્ખું દેખાવા લાગ્યું, સાચું ને ખોટું ચોખ્ખું દેખાવા લાગ્યું. એટલા માટે તો સંતોને જ્યારે માર્યા છે, એવા સાધુઓને માર્યા છે, ભગવાન શ્રીહરિની આંખો લાલચોળ થઈ અને ભગવાન શ્રીએ સંકલ્પ કર્યો છે, સંતો તમે ધીરજ રાખો, થોડા જ સમયમાંથી પશ્ચિમમાંથી રક્તમુખી એક રાજા આવે છે, એનું મોઢું લાલ છે, રાજા હોવા છતાં મૂછોને દાઢી રાખતો નથી, રાજા હોવા છતાં સોનાનું એક પણ ઘરેણું અંગ ઉપર ધારણ કરતો નથી. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો, કેવો રાજા આવી રહ્યો છે, જાણે કે શ્રીજી મહારાજ સામે જોતા હોય ને વાતો કરતા હોય, આવી વાત સત્સંગી જીવનમાં લખાણી. એ રાજા ઈસુનો ભક્ત છે, ઈસુએ આપેલા 10 પ્રકારના ધર્મ એનું એ પાલન કરે છે. ભગવાનના સંકલ્પથી અંગ્રેજો દેશની અંદર આવ્યા, દેશની અંદર આવી એમણે નીતિમત્તા અને પ્રામાણિકતાનું ધોરણ સ્થાપિત કર્યું અને મહારાજે અંગ્રેજોને પણ કહ્યું હતું
એરણ સાહેબની વાત છે, ડગલાસ સાહેબની વાત છે, એમણે વિનંતી કરી, મહારાજ અમારું રાજ્ય કાયમને માટે અચળ થાયવી કૃપા કરો. અંગ્રેજો સંઘર્ષ કરતા હતા ત્યારે બરાબરનો, ત્યારે મહારાજે કહ્યું કે જ્યાં સુધી નીતિમત્તા અને પ્રામાણિકતા હશે, ધર્મ હશે, ત્યાં સુધી તમારું રાજ્ય રહેશે. ધર્મ જશે એટલે તમારું રાજ્ય પણ જશે. અહીંયાથી અંગ્રેજોએ પણ નિહાળ્યું, બુદ્ધિશાળી લોકોએ પણ જોયું કે ભગવાન સ્વામિનારાયણના સાધુ, ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત, એના જીવન કેવા દિવ્ય છે. જો પોતે નીતિમાં ચાલતા હોય તો તેને અનીતિની ખબર પડે. તેણે અનીતિને કેદ કરવા માટે કોઈ ગોઢ ઉપાય રચ્યો અંગ્રેજ રાજાએ. જે નીતિવાળો હોય એ જ અનીતિને ઓળખી શકે, જે અનીતિમાં જ ડૂબ્યો હોય એ અનીતિ ન ઓળખી શકે. કાળા કપડામાં એક કાળો ડાઘ પડે એ દેખાય ન દેખાય, પણ એકદમ સફેદ દૂધ જેવું વસ્ત્ર હોય એમાં એક નાનો સરખો ડાઘ પડે તો પણ દેખાય છે. એમ જે નીતિમાન છે, જે ધર્મમાન છે, એવો જે વ્યક્તિ છે એને ખબર પડે ધર્મ શું છે, અને એ જ ઓળખી શકે અધર્મ પણ શું છે. જે રોજ ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરતો હોય, એનાથી ક્યારેક ભૂલ થાય ન થાય એવું નથી, પણ એને ખબર પડી જાય કે આ ખોટું છે. અસત્યને ઓળખી પછી એમાંથી બચવા માટે ભગવાનને પ્રાર્થના કરે, એનું પ્રાયશ્ચિત કરે, એમાં પશ્ચાતાપ કરે અને એમાંથી બહાર નીકળી જાય. પણ જે એમાં જ ડૂબ્યા હોય, સવારથી જાગીને એ જ કરતા હોય, એના માટે તો કહેવાય છે ને, અનીતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે. અનીતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે, નથી દીઠી ભૂખને કદી અને ઉપવાસ ઉપર બોલે. પોતે જિંદગીમાં ક્યારે ભૂખ શું કહેવાય, ઉપવાસ શું કહેવાય કર્યો જ ન હોય, અને લોકોને શેનો ઉપદેશ આપે? ઉપવાસ કરવાનો. પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. કળિયુગમાં આવા વિરોધાભાસ રોજ દેખાવાના, કળિયુગમાં આવી વિપરીતતા રોજ દેખાવાની અત્યારે પણ આપણે જોઈએ છીએ ચારે બાજુ. આ દેશમાં તો હજી કંઈક સ્થિરતા છે, કંઈક શાંતિ છે, પણ તમે બીજા દુનિયાના કેટલા એવા દેશો છે તમે જોઈ શકો, જાણે કે ખુલ્લે આમ અધર્મનું સામ્રાજ્ય ફેલાયું એવું લાગે આપણને. ત્યારે ભગવાન શ્રીહરિની આ બધી વાત ફક્ત એક અલૈયા ખાચર માટે નથી, જીવ પ્રાણી માત્ર માટે છે. જેણે કલ્યાણ સુધી પહોંચવું હોય એના માટે છે, અક્ષરધામ સુધી પહોંચવું હોય એના માટે છે. મહારાજ એમ કહે છે, અંગ્રેજ રાજા પોતે નીતિવાળા છે એટલે અનીતિ અને નીતિ એના ભેદને ઓળખી શકે છે, એટલા માટે એણે નક્કી કર્યું નીતિને વધારવા માટે અનીતિને અટકાવવી પડશે. અનીતિને કેમ અટકાવવી? તો અનીતિવાળા જીવો છે એને કેદ કરો, એને દંડ આપો, એને રોકો, તો જ નીતિ સ્થિર થશે. તે અંગ્રેજે જે જે ઉપાય કર્યા તેમાં પરમેશ્વર તેને મદદગાર થયા, તેનો કોઈ પણ વિરોધ કરી શક્યા નહીં. જેઓ વિરોધ કરવા ગયા તેમને તત્કાળ દુઃખ સહન કરવું પડ્યું. જો શાસક, કેવી અદ્ભુત વાત છે, જો શાસક પ્રજાનું હિત કરવા ચાહતો હોય તો ઈશ્વર તેની રક્ષા કરે જ છે. કેટલી સરસ વાત આવી. એક સરસ કોઈ લેખક એની વાત છે, તમે સાંભળી પણ હશે કદાચ, કે દરેકને સુખ આપવું એ આપણા કોઈના હાથમાં નથી, બધાને સુખ જ આપવું એ આપણા કોઈના હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન જ આપવું એ તો આપણા હાથમાં છે. શાસક એટલે રાજા, રાજા જ્યારે ખરેખર પોતાનો સ્વાર્થ છોડી પ્રજાના હિત માટે જ પ્રયત્ન કરતો હોય ત્યારે રાજાના કાર્યમાં ભગવાન ભળે છે. ભગવાન ભળે ત્યારે અઘરામાં અઘરો કાયદો એ પણ પસાર કરી શકે. આજે 17 સપ્ટેમ્બર છે, આપણને આનંદ પણ થાય, આપણને ગૌરવ લેવાનું મન થાય. આખી દુનિયામાં અત્યારે ભારત દેશ ઊંચું મસ્તક કરીને જીવી શકે એવી પરિસ્થિતિ છે. એનું કારણ છે ભારતને એક મહાન નેતૃત્વ મળ્યું છે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. એમનો આજે 69th 69મો જન્મદિવસ છે.
કેટલી નીતિમત્તા, કેટલી પ્રામાણિકતા આ માણસના જીવનમાં છે. અત્યારે એમ કહી શકાય આખી દુનિયાના લોકો સૌથી વધારે વધારે જે વ્યક્તિ વિશે બોલે છે, વાંચે છે, લખે છે એવું આ વ્યક્તિત્વ છે. એક સામાન્ય ઘરમાં અતિ ગરીબીમાં જન્મેલો એક બાળક પણ કેવળ ને કેવળ ઈશ્વરની કૃપાથી, ભગવાન સંતો ભક્તોના આશીર્વાદથી અને પ્રામાણિક પુરુષાર્થથી ક્યાં સુધી પહોંચે છે, કેવી વાત આવી. એનો વિરોધ કરવા જે ગયા તે બધાનો જ વિરોધ થઈ ગયો, તે બધાને સહન કરવું પડ્યું, તેનો વિનાશ થઈ ગયો. આપણા દેશની પરિસ્થિતિ આપણે બધા જાણીએ છીએ. 800 વર્ષથી ગુલામી ભોગવતો આપણો દેશ, એની માનસિકતા ગુલામી બની ગઈ હતી. લોકોના મનમાં એવું થયું હતું કે આપણે આમાંથી બહાર નીકળી જ ન શકીએ, આપણા દેશમાં આવું થઈ જ ન શકે. પણ અસંભવને સંભવ અત્યારે કરી રહ્યા છે. ત્યારે આપણે પણ આજે ભગવાનને પ્રાર્થના કરીએ, પીવડા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આજે જન્મદિવસ છે, મહારાજ એમને એવું બળ આપે, એમના હૃદયમાં એક જ તાન છે, 125 કરોડ દેશવાસીનું કેમ ભલું થાય, એક જ સ્વપ્ન છે, આ બધાનું હિત હું કેવી રીતે કરું. બસ ભગવાન એમાં રહી અને આખા ભારત દેશ, ભારત દેશની સંસ્કૃતિ એનું ગૌરવ વધારે, એનું હિત અને રક્ષણ કરે. ગંગા, ગૌમાતા, ગીતા, સંસ્કૃતિ અને શાસ્ત્રો એની રક્ષા કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. શાસકની સાથે ભગવાન જ્યારે ભળે છે ત્યારે જ શાસક કોઈ સારું કાર્ય કરી શકે છે. આમ તો કોઈ પણ કાર્ય સારું થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે, તેમ છતાં જ્યારે જીવ નિસ્વાર્થ ભાવે પ્રયત્ન કરે છે, શાસક પ્રજાનું હિત કરવા ચાહતો હોય તો ઈશ્વર તેની રક્ષા કરે છે, અને જો પ્રજાનું કુહિત કરવા ચાહતો હોય તો ઈશ્વર જ તેનો પરાભવ અવશ્ય કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિએ અલૈયા ભક્તને મનનો વિશ્વાસ કરવો નહીં આવો ઉપદેશ કર્યો, એ નામે 42મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.